સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેન હોસ્પિટલના એક મેલ બ્રધર્સને વરાછા પોલીસ સ્ટેશન લઈ જતા ચર્ચાનો વિષય બન્યો હતો. વહેલી સવારે આ ઘટનાની જાણ બાદ સાથી પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ ઇમરજન્સી વિભાગ પાસે ભેગા થઈ હડતાળ પાડ્યા બાદ સાંજે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સલાવતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની બીમાર દીકરીની સારવારને બદલે બ્રધર્સે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપથી વરાછા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ફરિયાદ બાદ ઉપાડી ગઈ હતી. જોકે મોડી રાત્રે જ આ વાતની જાણ થયા બાદ હોસ્પિટલના આરએમઓ અને ઉચ્ચ ડોક્ટરોએ મધ્યસ્થી કરતા બ્રધર્સ જિજ્ઞેશ કોસંબિયાને છોડી દેવાયો હતો. પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તનના આક્ષેપના કારણે વરાછા પોલીસ બ્રધર્સને ચાલુ નોકરીએથી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેની જાણ આજે સવારે અન્ય બ્રધર્સને થતાં આક્રોશ ફેલાયો હતો અને સાથી પરિચારિકાઓ અને બ્રધર્સ સ્ટાફ ઇમરજન્સી વિભાગ પાસે ભેગા થઈ ગયા હતા. કામથી દૂર રહી વિરોધ નોંધાવી રહ્યા છે. તો સાંજે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. વધુમાં સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા રાત્રિના સમયે મનપા સંચાલિત હોસ્પિટલમાં વધુ સિક્યુરિટી રાખવા પણ માંગ કરી હતી. એની અમારે સિક્યુરિટી સામે વાંધો છે કે સિક્યુરિટી વાળાને બી ખબર નથી કે બે કર્મચારી તમારા પોલીસ વાળા ઉચકી ગયા છે, તો સિક્યુરિટી ક્યાં હતી? માર્શલ્સ ક્યાં હતા? બધા ઓન ડ્યુટી ઘણા ત્યાં સ્ટાફ હતા. શું માંગણી છે આપણી? અમારી માંગ એ છે કે અમારે સિક્યુરિટી પૂરી પાડવામાં આવે ને અમને ન્યાય જોઈએ. અમારા કર્મચારીને રાત્રે 1 વાગે ખોટી રીતે રક્ષક ભક્ષક બનીને ઉચકી ગયા છે તો નહીં જ ચાલે. આજે એ છે કાલે અમે હશું, એટલે અમને ન્યાયની માંગણી કરે છે અને એ લોકોને બળખટ કરે. એ લોકોની પોઝિશન પરથી એટલું અમને જોઈએ કે એક પોલીસ મારા માટે સબક મળે કે કોઈ કર્મચારીને કેવી રીતે હેરાનગતિ થાય. ગઈકાલે મોડી રાત્રિએ સુરત મહાનગરપાલિકાની સિવિલ સ્મીમેર હોસ્પિટલમાં એક પોલીસકર્મી પોતાની બાળકીને લઈને સારવાર કરાવવા માટે આવેલા, તે દરમિયાન ત્યાં ફરજ પરના હાજર અમારા કર્મચારી મેઇલ નર્સ એટલે કે બ્રધર, એમણે એ કર્મી એમને પૂછતા ત્યાં લાઇન હોવાને કારણે એમણે સીધી સલાહ આપી કે ભાઈ આ બાજુના રૂમમાં ડૉક્ટર સાહેબ બેઠા છે, ત્યાં તમે જાઓ અને સારવાર કરાવી લો. પરંતુ પેલા પોલીસ કર્મચારી કે જે પોતે એવું જણાવતા હતા, ડ્રેસમાં હતા ને એવું જણાવતા હતા કે હું ફરજ પર છું, તો એમણે સીધી સલાહ આપી કે ભાઈ આ રીતે તમે ડૉક્ટર સાહેબ પાસે જાઓ. છતાં તેમણે આ અમારા કર્મચારી સાથે ખોટી રીતે રકઝક કરી અને ત્યારબાદ ફોન કરીને એક પોલીસવાનને બોલાવી અને એ પોલીસવાનમાં 4 જેટલા પોલીસકર્મીઓ રાત્રે 1 વાગ્યાના અરસામાં સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં જે સ્મીમેર હોસ્પિટલની ઓફિસ છે એ ઓફિસમાં જઈને આ કર્મચારી કોણ છે એમને બોલાવો એવું કહી અને એમને ત્યાં બોલાવેલા અને એમને ખૂબ ખરાબ શબ્દોમાં ખૂબ ખરાબ ભાષામાં વાત કરી, તારી દાદાગીરી વધી ગઈ છે, તારા ટાંડિયા તોડી નાખવા પડશે, એવી બધી વાતો કહી એ કર્મચારીને સીધે સીધા ઉચકીને બેરહેમીપૂર્વક લઈ જતા હતા, જેને સમજાવવાના તમામ પ્રકારના પ્રયાસો છતાં બેરહેમીપૂર્વક તેમને ઘસડીને લઈ ગયા હતા. આ ઘટનાને અમારા ત્યાં ફરજ પરના એક હાજર આયાબેને પોતાના મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરવાનો પ્રયાસ કરતા એમનો મોબાઈલ પણ એક પોલીસકર્મીએ ખેંચી લીધેલો અને એમાં તમામ જે ઘટના બનેલી હતી એ ઘટનાને ડિલીટ મારી દીધેલી. એટલું જ નહીં પરંતુ આ બંને કર્મચારીઓને આ 4 પોલીસકર્મીઓ બળજબરીપૂર્વક પોલીસવાનમાં બેસાડીને વરાછા પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલા અને ત્યાં તેમને રાત્રિના 2 વાગ્યા સુધી બેસાડી રાખેલા અને ત્યારબાદ પોતાની વાનમાં જ લાવીને પાછા સ્મીમેર હોસ્પિટલ મૂકી ગયેલા. આ ઘટનાને કારણે સમગ્ર સ્ટાફમાં ખૂબ જ ભયનું અને ટેન્શનનું વાતાવરણ થઈ ગયેલ હતું, જેના કારણે તમામ કર્મીઓ સવારે એકત્ર થયા, ઉપરી અધિકારીઓને રજૂઆતો કરી, તમામ અધિકારીઓ સુધી અમે એટલે અમારા
કર્મચારીઓએ આ વાતને પહોંચાડી છે અને અત્યારે અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી આ રજૂઆત મુજબ આ ઘટનામાં જે પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે એ પોલીસકર્મીઓ સામે સખતમાં સખત પગલાં લેવા અને શક્ય હોય ત્યાં સુધી એવા પોલીસકર્મીઓને બરતરફ કરવા માટેની અમે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ તરફથી આજે માંગણી કરી રહ્યા છીએ.